હલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં જે બધા ટોપિક હતા એ બધા પૂરા કર્યા છે. હવે આજના ટોપિકમાં આપણે જે બોર્ડની પરીક્ષામાં એડિટિંગ પૂછાય છે આપણે એના પેરેગ્રાફનો અભ્યાસ કરવાનો છે. આ પ્રશ્નમાં તમને એક પેરેગ્રાફ આપવામાં આવેલો હશે. એ પેરેગ્રાફમાં ચાર જગ્યાએ કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક એટલે કે ભૂલ આપવામાં આવેલી હશે. એ ભૂલ આપવામાં આવેલી હોય ત્યાં ખરેખર શું આવે એ તમારે નક્કી કરી અને સાચો જવાબ લખી આખો પેરેગ્રાફ પાછો લખવાનો હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. બોર્ડની પરીક્ષામાં અથવા સ્કૂલની પરીક્ષામાં તમે જ્યારે આ પ્રશ્નનો જવાબ લખો, તમને જ્યાં ભૂલ આપી છે ભૂલ સુધારી એની નીચે અંડરલાઇન કરી એટલે કે લીટી કરી અને એ પેરેગ્રાફ આખો પાછો લખવાનો, માત્ર ભૂલ નથી લખવાની. હવે કઈ રીતના ભૂલ આવે છે આપણે નિયમ સાથે સમજશું. આપણે જેટલા પેરેગ્રાફ ભણી ગયા, જેટલા ટોપિક ભણી ગયા, એ બધાય ટોપિકનો આમાં સંયુક્ત ઉપયોગ છે. આખું ગ્રામર આમાં આવી જશે. ચાલો પેલો પેરેગ્રાફ આપ્યો છે, તમને સૂચના આપી છે કરેક્ટ. કરેક્ટ એટલે સુધારો. ધ અંડરલાઇન પાર્ટ એટલે લીટી કરેલ ભાગ, એન્ડ રી રાઇટ એટલે ફરીથી લખો ધ કરેક્ટ સેન્ટેન્સ, સાચા વાક્ય. પરીક્ષામાં તમને આ જ રીતની સૂચના આપેલી હોય છે. આપણે માત્ર ખાલી જવાબ લખી આવી છીએ, એમને આખો પેરેગ્રાફ લખવાનો છે. ચાલો પેલો પેરેગ્રાફ આપ્યો છે, ગુડ પર્સન કે એક સારી વ્યક્તિ ઓલવેઝ ચીટ અનધર્સ પર્સન, કે સારી વ્યક્તિ હંમેશા બીજાને છેતરે. સારી વ્યક્તિ કોઈથી કોઈને છેતરે તો અહીંયા ભૂલી છે. ઓલવેઝ નું આવે, નેવર આવે. કે અ ગુડ પર્સન નેવર ચીટ્સ અનધર પર્સન, કે સારી વ્યક્તિ કોઈ દિવસ બીજી વ્યક્તિને છેતરતા નથી. ઇટ ઇઝ અવર્સ ડ્યુટી નહીં, ઇટ ઇઝ અવર ડ્યુટી. જો આપણે હમણાં જે શીખાતા એ વસ્તુ આવી, છઠ્ઠી વિભક્તિ તમને પછી નામ આપ્યું છે. છઠ્ઠી વિભક્તિ પછી નામ ન આવે, ત્રીજી વિભક્તિ પછી નામ આવે, એટલે અહીંયા અવર ડ્યુટી આવે. અવર ડ્યુટી ટુ બી ગુડ, કે ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ બી ગુડ, સારા બનવું એ આપણી ફરજ છે. અવર રિલેશન્સ ડિપેન્ડ ઓન અવર બિહેવિયર, કે આપણા વર્તન. ચાલો અવર રિલેશન્સ ડિપેન્ડ, કે આપણા સંબંધો. ડિપેન્ડ ઓન એટલે ના પર આધાર રાખવો. આ દરેક પેરેગ્રાફ ખાસ સમજજો, એનું ભાષાંતર સમજજો, કારણ કે તમને આગળ મોટી વસ્તુઓ લખવામાં કામ આવશે. કે અવર રિલેશન્સ આપણા સંબંધો ડિપેન્ડ ઓન એટલે ના પર આધાર રાખે છે. અવર બિહેવિયર વિથ અધર્સ, આપણા બીજા સાથેના વર્તન. બિહેવિયર એટલે વર્તન, આપણું બીજા સાથે વર્તન કેવું છે એના ઉપર આપણા સંબંધો આધારિત હોય છે. ગાંધીજી અલ્સો ગેવ મોર ઇમ્પોર્ટન્સ, ગાંધીજી પણ વધુ મહત્વ આપતા ઓન બિહેવિયર ને ટુ બિહેવિયર. ગાંધીજી પણ વર્તનને વધુ મહત્વ આપતા. અવર નેબરહુડ કન્ટ્રીઝ નહીં, અવર નેબરિંગ કન્ટ્રી આવે. કે આપણા પાડોશી દેશો, નેબરિંગ એ વિશેષણ તરીકે મુકાય. કોઈ પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એ વિશેષણ તરીકે મૂકી શકાય. અહીંયા નેબર એટલે પાડોશી થાય, નામ છે. નેબરિંગ એટલે પાડોશ દેશો, પાડોશી દેશો. આર ઓલ્સો હેલ્પફુલ ટુ અસ, આપણે પણ પાડોશી દેશો મદદરૂપ થાય છે. એ ક્યારે મદદરૂપ થાય? આપણા એની સાથેના સંબંધ સારા હોય તો. સો વી આર હેલ્પફુલ ટુ ધેમ, તેથી આપણે પણ તેને મદદ કરવી જોઈએ. લેટ અસ નેવર ક્વોરલ વિથ એવરી અધર, નો આવે જ્યારે બેથી વધુ હોય તો વન અનધર આવે. આ ટોપિક આપણે હમણાં ભણી ગયા છીએ રિસિપ્રોકલ પ્રોનાઉન્સનો, એટલે આવડવું જોઈએ.
કે લેટ અસ નેવર ક્વોરલ વિથ ઈચ સોરી વન અનધર, આપણે એકબીજા સાથે ક્યારેય ઝઘડા કરવા જોઈએ નહીં. ચાલો પહેલો પેરેગ્રાફ પૂરો, એમાં ચાર ભૂલ છે. ઓલવેઝની જગ્યાએ નેવર, અવર્સની જગ્યાએ અવર, નેબરહુડની જગ્યાએ નેબરિંગ, અને એવરી અધર ક્યાંય એવું આવે જ નહીં, ત્યાં વન અનધર આવે. હવે બીજો પેરેગ્રાફ જોઈએ. બંટીઝ અંકલ હેડ કમ ફ્રોમ મુંબઈ, બંટીના કાકા મુંબઈથી આવ્યા હતા. રોડ, રોડ નો આવે, રાઇડિંગ ધ ન્યૂ મોટર બાઇક, રાઇડિંગ ન્યૂ મોટર બાઇક એટલે નવી મોટર બાઇકની સવારી કરીને ચલાવીને આવ્યા હતા. એટલે ત્યાં રોડ નો આવે, રાઇડિંગ આવે, આર આઈ ડી આઈ એન જી, રાઇડિંગ એટલે સવારી કરીને. હી વોઝ સ્ટેઇંગ, તે રોકાવાના, તે રોકાણા, ચાલુ વર્તમાનકાળ સોરી ચાલુ ભૂતકાળનું વાક્ય. હી વોઝ સ્ટેઇંગ ફોર થ્રી વીક્સ, તે ત્રણ અઠવાડિયું રોકાવાના હતા. હવે અહીંયા સિન્સનું આવે, ત્રણ અઠવાડિયું સમયગાળો દર્શાવે છે એટલે ફોર આવે. થ્રી ગ્લોરિયસ વીક્સ, ત્રણ ભવ્ય અઠવાડિયે. આ દસમા ધોરણના જૂના કોર્સમાં ચોથો પાઠ આવતો બંટીઝ બ્લૂ બાઇક, એનો પેરેગ્રાફ છે. એવરી આફ્ટરનૂન, દરરોજ બપોર પછી. બિફોર બંટીઝ અંકલ સ્લેપ નહીં, વેન બંટીઝ અંકલ સ્લેપ, સાદો ભૂતકાળ છે. જ્યારે બંટીના કાકા સુઈ જતા, વી કુડ આઈ એટ ધ બ્લુ વંડર, અમે બ્લુ અજાયબી તરફ આંખો માંડતા. ત્યાં બ્લુ અજાયબી જે કહે છે એ એક બાઇક છે. બંટીના કાકાને બ્લુ બાઇક હતું, એ બાઇકની વાત છે. સમટાઈમ્સ, કેટલીક વખત બંટી ચેન્જ ટુ સોરી બંટી મેનેજ ટુ ટેક આઉટ, ત્યાં ટેક ઓફ ન આવે પરંતુ ટેક આઉટ આવે. ટેક આઉટ એટલે બહાર લઈ આવવું. હિઝ અંકલ્સ રેડ હેલ્મેટ, ક્યારેક તે એના કાકાના લાલ હેલ્મેટને બહાર લઈ આવવાનું ગોઠવી લેતો. હી વુડ વિયર, વી વુડ વિયર ઇટ ઇન ટર્ન, અમે વારાફરતી તે પહેરતા. બટ નો આવે, બટ વિરોધાભાસ દર્શાવે, અહીંયા ક્રમિક ક્રિયા આપી એટલે એન્ડ આવે. એન્ડ સીટ ઓન ધ બાઇક, અને બાઇક ઉપર બેસતા. હેન્ડ સીટ ચિંગ ફોર અ રાઇડ વિથ હિઝ અંકલ, એન્ડ અવર હાર્ટ્સ વેર ફિલ્ડ વિથ એન્વી, અને અમને હૃદય અમારા ઈર્ષાથી ભરાઈ જતા જ્યારે એને જોતા. બંટી એના કાકા ભેરો બાઇક ઉપર જાતો, બીજા એને જોતા એટલે ઈર્ષા થતી કે આને બાઇકમાં ફરવા મળે છે, આપણે નથી મળતું. ચાલો ત્યાંય ચાર ભૂલ, રોડ એનું રાઇડિંગ થાય, સિન્સની જગ્યાએ ફોર આવે, બિફોરની જગ્યાએ વેન આવશે, ઓફની જગ્યાએ આઉટ, અને બટની જગ્યાએ એન્ડ મુકાય. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ જોઈએ. થેન્ક યુ ફોર ધ લેટર વિથ ઓલ ન્યૂઝ, બધા સમાચાર સાથેના પત્ર બદલ આભાર. યુ, યુની સાથે હેઝ મુકાય નહીં, યુની સાથે હેવ, આઈ વી યુ ધે ને બહુવચન નામ સાથે હેવ આવે. એટલે યુ હેવ આસ્ક મી ટુ ટેલ યુ અબાઉટ, પાછી ભૂલ છે, માઇન નો આવે, ખાલી જગ્યા પછી ટાઉન આપ્યું છે, નામ છે એટલે માય ટાઉન બીજાપુર. યુ હેવ આસ્ક મી, તમે મને પૂછ્યું તું, ટુ ટેલ યુ તમને કહું, અબાઉટ માય ટાઉન બીજાપુર, મારા ગામ બીજાપુર વિશે હું તમને કહું એમ. વેલ, સારું. ઇટ્સ, પણ ત્યાં ઇટ્સમાં એપોસ્ટ્રોફી એસ મૂકવાનો છે. ઇટ્સ એન ઓલ્ડ ટાઉન, તે એક જૂનું ગામ છે. ધ પીપલ આર વેરી ફ્રેન્ડલી, ત્યાંના લોકો ખૂબ જ મૈત્રીભાવવાળા છે. ધેર ઇઝ એન ઓલ્ડ ફોર્ટ ઇન ધ મિડલ ઓફ ધ ટાઉન, ગામની મધ્યમાં એક ફોર્ટ એટલે કિલ્લો આવેલો છે. મચ વિઝિટર્સ, વિઝિટર્સ એટલે મુલાકાતીઓ, એને ગણી શકાય, ગણી શકાય તો મેની આવે, મચ નહીં,
ન ગણી શકાય ત્યાં મચાવે. એટલે મેની વિઝિટર્સ કમ ટુ સી ધ ટેમ્પલ, ઘણા લોકો ઘણા મુલાકાતીઓ મંદિર જોવા આવે છે. ધ બસ સર્વિસ ઇઝ ક્વાઇટ વેલ, બસની સુવિધા પણ ખૂબ સારી છે. બટ આઈ યુઝ માય બાયસિકલ, પરંતુ હું મારી સાયકલનો ઉપયોગ કરું છું. બીકોઝ કારણ કે આઈ એમ ફોન્ડ ઓફ, ફોન્ડ ઓફ એટલે નો શોખ હોવો, સાયકલિંગ, ફોન્ડ ઓફ સાયકલ્સનું આવે, ફોન્ડ ઓફ સાયકલિંગ. કારણ કે ફોન્ડ પછી ઓફ આવ્યું છે, ઓફ પ્રિપોઝિશન છે, અને પ્રિપોઝિશન પછી કોઈ પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મુકાય એટલે અહીંયા ફોન્ડ ઓફ સાયકલિંગ આવે. ત્યાર પછી ચોથો પેરેગ્રાફ જોઈ, ધ એલિફન્ટ ઇઝ ઇન્ટેલિજન્ટ એનિમલ. હવે ઇન્ટેલિજન્ટ એનો ઉચ્ચાર ઈથી થાય છે, ઈ છે એ સ્વર છે, સ્વર હોય તો આર્ટિકલ એ મુકાય નહીં, ત્યાં એન આવશે. ધ એલિફન્ટ ઇઝ એન ઇન્ટેલિજન્ટ એનિમલ, એન ઇન્ટેલિજન્ટ એનિમલ આવે. જનરલી સામાન્ય રીતે ધ પીપલ્સ, ધ જનરલી ધ એલિફન્ટ્સ લીવ ઇન ક્રાઉડ, ક્રાઉડ એટલે તો ટોળું થાય. હાથીઓ ટોળામાં ન રહી, જૂથ મારી ત્યાં હર્ડ આવે, એચ ઈ આર ડી, હર્ડ એટલે ટોળું, પણ હાથીઓનું ટોળું, સમૂહ એનો. હાથીઓ છે એના જૂથ, એના સમૂહમાં રહીએ, ટોળામાં ન રહીએ. ધ હેડ ઓફ ધ ફેમિલી રૂલ્સ ઓવર એવરી વન, જે કુટુંબ એટલે કે હાથીઓના કુટુંબનો સૌથી મોટો સભ્ય છે એ દરેક ઉપર શાસન કરે છે, એટલે કે એ બધી જવાબદારી સ્વીકારે. શાસન કરવું એટલે હુકમ નથી કરવાનો. ધે સર્ચ ઓન, સર્ચ ઓન નો આવે પણ સર્ચ ફોર આવે, સર્ચ ફોર એટલે શોધ કરવી. ફૂડ ટુગેધર, તેઓ સાથે મળીને ખોરાકની શોધ કરે છે, સર્ચ ફોર આવશે. ખાસ ધ્યાન રાખજો, મેં તમને હોમવર્કમાં ફ્રેશ પ્રિપોઝિશનની પાકું કરવાનું કીધું છે, તમારી ગ્રામર બુક રેડી રેકનર એમાં આપેલું છે, અને આ ઉપરાંત તમે જે ટેક્સ્ટબુક, આપણે આ ટોપિક પતી જાય પછી ટેક્સ્ટબુક જ શરૂ કરવાની છે. ધે સર્ચ ફોર ફૂડ ટુગેધર એન્ડ સેવ ધ ફૂડ ઇક્વલી, તેઓ સાથે મળીને ખોરાકની શોધ કરે છે અને બધાએ સાથે ભાગ પાડે છે. શેર એટલે વહેંચણી કરવી, ધ ફૂડ ઇક્વલી એટલે બધાને સમાન વહેંચણી કરે. ધ ઓલ્ડરનું આવે, એલ્ડર હોય, ઈ એલ ડી ઈ આર, ધ એલ્ડર વન્સ લુક આફ્ટર ધ યંગ વન્સ, કે જે મોટા વળી વડીલો છે એટલે કે મોટા હાથીઓ છે, એ યંગર વન્સ એટલે નાના હાથીઓની લુક આફ્ટર, સંભાળ રાખે છે, એની દેખરેખ રાખે. ધ મધર એલિફન્ટ ઇઝ વેરી કેરફુલ વાઇલ્ડ ફીડિંગ, વેન ફીડિંગ નો આવે, વાઇલ્ડ ફીડિંગ આવે, વાઇલ્ડ પછી ચાલુ કાળ આવે, વાઇલ્ડ ફીડિંગ ધ યંગ વન, કે મધર એલિફન્ટ છે એ ખૂબ જ કાળજી રાખે છે, વેરી કેરફુલ એટલે ખૂબ જ કાળજી રાખવી, વાઇલ્ડ ફીડિંગ ધ યંગ વન, યંગ વન એટલે બચ્ચાને, બચ્ચાને પોષણ આપતી, એટલે કે ફીલિંગ, ફીડિંગ એટલે ખવડાવવું, ખવડાવતી વખતે ખૂબ કાળજી રાખે છે. ધ એલિફન્ટ્સ કેન બી ટ્રેન ઇઝીલી, હાથીઓને સરળતાથી તાલીમ આપી શકાય છે. પેસિવ વોઇસનું વાક્ય છે, કેન બી ટ્રેન્ડ આપ્યું છે. તો આ ચારેય પેરેગ્રાફ આપણા પૂરા. એન, એની જગ્યાએ એન આવશે, ક્રાઉડની જગ્યાએ હર્ડ આવે, ઓલ્ડરની જગ્યાએ એલ્ડર, અને વેનની જગ્યાએ વાઇલ આવશે. બીજા પેરેગ્રાફ આપણે જોઈએ, ચાલો એના પછીનો પાંચમો પેરેગ્રાફ છે. લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ, હું તમને ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય કરાવી દઉં, ટુ મુલા નસરુદ્દીન, એટ મુલા નસરુદ્દીન નો આવે, ટુ મુલા નસરુદ્દીન, નું મુલા નસરુદ્દીન નો પરિચય કરાવી દઉં. હી વોઝ અ વન્ડરફુલ મેન, એક અદ્ભુત માણસ હતો. He was full of ideas, પણ full of માં ઓફ, ઓ એફ ઓફ આવે, બે એફ વાળું ઓફ નહીં, ત્યાં સુધારો કરજો, ઓ એફ ઓફ.
તે વિચારોથી ભરપૂર હતો. હી લુક્ડ અંડર, અંડર નો આવે એટ આવે, હી લુક એટ લાઈફ ઇન અ મેની વેઝ, તે જીવનને અનેક રીતે જોતો, જીવનના દરેક દ્રષ્ટિકોણને અનેક રીતે જોતો. હી ઓલવેઝ ટ્રાઈડ ટુ સી ધ અધર સાઈડ ઓફ ધ થિંગ, તે વસ્તુની હંમેશા બીજી બાજુ પણ જોતો. આપણે કોઈ પણ વસ્તુ હોય તો એને એક જ બાજુ સ્વીકારી લઈ છીએ, પણ મુલા નસરુદ્દીન છે એ પ્રેક્ટિકલ જોક્સ કરતો, અને એ દરેક વસ્તુ છે એ કોઈ પણ બાબત હોય એની બધી બાજુના વિચાર કરતો. બટ હી લીવડ ઇન અ તુર્કી, પણ અહીંયા બટ નો આવે ધો આવે, વાક્યની શરૂઆતમાં વિરોધાભાસ દર્શાવવા માટે ધોનો ઉપયોગ થાય. ધો હી લીવડ ઇન તુર્કી અબાઉટ 1000 યર્સ અગો, જો કે તે 1000 વર્ષ પહેલાં તુર્કીમાં રહેતો. હી સ્ટીલ રિમેમ્બર બાય પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ, છતાં પણ આજે આખા વિશ્વના લોકોને તે યાદ છે. Stories about him are told and retold with great interest. Niya with great interest aave, by great interest no aave, ke teni vartao kevai je varamvar kevai che, khub j ras thi kevai che. Niya told and retold etle varamvar kevai che. Chalo tyar pachhi no chhatho paragraph che e tame primary ma જે વાર્તા ભણતા એ વાર્તાનો છે. અ કેપ સેલર, કેપ સેલર એટલે ટોપીનો વેચનાર ફેરીઓ. મૂડ ફ્રોમ વિલેજ ટુ વિલેજ આવે, વિલેજ ફોર વિલેજ નહીં, વિલેજ ટુ વિલેજ, એન્ડ સોલ્ડ કેપ્સ, અને ટોપીઓ વેચતો, ગામે ગામે ફરીને ટોપી વેચતો. ઇન અ હોટ વિન્ટર ડે, વિન્ટર ડે નો હોય સમર ડે હોય, ત્યાં ભૂલ છે એ સુધારી લેજો, ગ્રામેટિકલ ભૂલ નથી, પ્રિન્ટ મિસ્ટેક છે. ઓન અ વિન્ટર ડે નો હોય સમર ડે હોય, હોટ, હોટ ક્યારે હોય, ગરમી ક્યારે હોય, સમર ઉનાળામાં, એટલે ત્યાં સમર આવે. ઉનાળાના એક ગરમ દિવસે હી ફેલ્ટ ટાયર્ડ ઓફ, ટાયર્ડ ઓફ એટલે થી થાકી જવું, પણ ત્યાં ઓ એફ ઓફ આવે, બે ઓફ વાળું ઓફ નહીં, ધ જર્ની, તે મુસાફરીથી થાકી ગયો તો. સો આવે બીકોઝ નહીં, બીકોઝની જગ્યાએ સો કરજો. સો હી સેટ ઓવર અ ટ્રી નો આવે, સેટ અંડર અ ટ્રી, તેથી એક ઝાડ નીચે બેઠો, ઝાડની નીચે બેહે, ઝાડ ઉપર નો બેહે. અ ટ્રી એન્ડ ધેન સ્લેપ્ટ, અને પછી ઊંઘી ગયો. વેન હી અવોક, ત્યાં વેન આવે વેર નહીં, વેન હી અવોક, જ્યારે તે જાગ્યો. He found that, તેને ખબર પડી કે the bag of containing the caps, કે ટોપીઓ ભરેલી બેગ was empty, હાવ ખાલી હતી. And each of the monkeys in the tree had a cap, ઝાડ ઉપરના દરેક વાંદરા પાસે ટોપી હતી. એટલે આમાં ચાર ભૂલ છે, એ ફોરની જગ્યાએ ટુ આવશે, બીકોઝની જગ્યાએ સો આવશે, ઓ ડબલ એફ ઓફ છે ને ખાલી ઓ એફ ઓફ આવે, અને વેરની જગ્યાએ વેન આવશે. ત્યાર પછી સાતમો પેરેગ્રાફ જોઈએ. ધ ફ્લડ વોટર, ફ્લડ વોટર એટલે પૂરનું પાણી. રસ્ટ એટલે રસ્ટ ઇન ટુ આવે, રસ્ટ ઇન નું આવે, કારણ કે રસ એટલે દોડી જવું થાય, ઘસી જવું થાય, એ ગતિદર્શક ક્રિયાપદ છે, અને ગતિદર્શક ક્રિયાપદ સાથે ઇન ટુ મુકાય, એટલે રસ્ટ ઇન ટુ ધ સ્ટ્રીટ ઓફ ધ સિટી, શહેરના શેરીઓમાં પાણી ઘૂસી ગયું, પૂરનું પાણી છે શહેરની શેરીઓમાં ઘૂસી ગયું. પીપલ ટ્રાઈડ ટુ સેવ ધેમ સેલ્સ, લોકો પોતાની જાતને બચાવવા માટે પ્રયત્ન કરતા હતા, બટ ઇટ વોઝ ઇન વેઇન, પરંતુ બધું વ્યર્થ. અહીંયા વેઇન એટલે વ્યર્થ, નકામ. Most of the things cannot be saved. Most of the things cannot નું આવે ભૂતકાળ છે, એટલે could be saved આવે, could not be saved. મોટા ભાગની વસ્તુઓ બચાવી શકાય નહીં, ભૂતકાળ હોય ને એટલે could મૂકવાનું. People have to નહીં,
ભૂતકાળ છે એટલે હેડ ટુ, પીપલ હેડ ટુ રન, લોકો ફોર સર્વાઈવલ, લોકોને પોતાના જીવન બચાવવા માટે દોડવું પડ્યું, ભાગવું પડ્યું. સમ સોલ્જર્સ કેમ, કેટલાક સિપાહીઓ આવ્યા વિથ અ બોટ, બોટ સાથે, બટ ધે વેર ઓલ્સો હેલ્પલેસ, પરંતુ તેઓ પણ લાચાર હતા. હેલ્પલેસ એટલે લાચાર. ધ રસિંગ વોટર, રસિંગ વોટર એટલે પૂરનું પાણી, વોઝ સો પાવરફુલ, જે પૂરનું પાણી હતું, જે ઘસી આવેલું પાણી હતું, એટલું બધું તાકાતવર હતું. ધેટ કે, અહીંયા એન્ડનું આવે, ધેટ આવે, ધેટ કે ઇટ સ્વેપ્ટ અવે ઇવન ધ બોટ ઓફ ધ સોલ્જર, એ સિપાહીઓની બોટને પણ તાણી ગયું. સ્વેપ્ટ અવે એટલે અહીંયા તાણી જવું. ચાલો એમાં ચાર ભૂલમાં ઇનમાં ઇનટુ, કેનની જગ્યાએ કુડ નોટ, હેવ ટુની જગ્યાએ હેડ ટુ, ને એન્ડની જગ્યાએ ધેટ. પછી આઠમો પેરેગ્રાફ છે, આઈ એગ્રી ટુ માય ફ્રેન્ડ, ને એગ્રી વિથ માય ફ્રેન્ડ, કોઈ સજીવ વ્યક્તિ સાથે સહમત થતા હોય તો અહીંયા વિથ આવે. આઈ એગ્રી વિથ માય ફ્રેન્ડ, હું મારા મિત્ર સાથે સહમત છું. મિત્ર સજીવ હોય, સજીવ માટે વુ મુકાય, ખાલી જગ્યા પછી ક્રિયાપદ સેઝ આપ્યું છે, આ બધું આપણે ભણી ગયા છીએ. આને ક્યુ પ્રોનાઉન્સ કહેવાય, યાદ છે? વુ, યાદ કરી લેજો. આ દરેક પ્રોનાઉન્સ તમે આઠ પ્રકારના સર્વનામ ભણ્યા છો, મને ખબર, મારે તમારા મોઢે બોલાવડાવવાનું છે. લખજો, વુ સેઝ ધેટ, અહીંયા વિચની જગ્યાએ વુ, વુ સેઝ ધેટ ગાર્ડન્સ આર ઇમ્પોર્ટન્ટ, હું મારા મિત્રની વાત સાથે સહમત છું કે બગીચાઓ મહત્વના છે. ધ ગાર્ડન્સ ઇન્ક્રીઝ અવર લવ ઓફ ધ ટ્રીઝ, ને લવ ફોર ધ ટ્રીઝ, અહીંયા લવ ફોર ધ ટ્રીઝ આવે, ઓફની જગ્યાએ ફોર કરજો, કે ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ, કે આપણે બગીચાઓ વધારવા જોઈએ, ઇન્ક્રીઝ એટલે વધારવા જોઈએ, બગીચાઓ પ્રત્યે, બગીચાના જે વૃક્ષો છે, છોડવાઓ છે, એના પ્રત્યેનો આપણો પ્રેમ વધારવો જોઈએ. બટ અ ગાર્ડિનર નોઝ, પરંતુ ગાર્ડિનર એટલે માળી, નોઝ એટલે જાણે છે, ધીઝ ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ બેટર ધેન અસ, માળીને ખબર છે કે આપણા કરતાં એ આ છોડ અને વૃક્ષો છે એ વધુ સારા છે. ધ ચિલ્ડ્રન ગેટ મચ પ્લેસીસ, ને મેની પ્લેસીસ આવે, કારણ કે જગ્યાઓ ગણી શકાય, અહીંયા મેની પ્લેસીસ આવે, ફોર પ્લેઇંગ ઇન અ ગાર્ડન, કે બગીચામાં રમવા માટે તેઓને ઘણી જગ્યાઓ જોઈએ છે. ધ ટ્રીઝ ગીવ શેડ ટુ ધ પીપલ, કે વૃક્ષો છે લોકોને છાંયો આપે છે. ધે રિલીઝ ઓક્સિજન ઇન ટુ ધ એર, ઇન ધ એર નહીં, ઇન ટુ ધ એર, કારણ કે રિલીઝ એટલે છોડવું, છોડવું ગતિદર્શક ક્રિયાપદ છે, ગતિદર્શક ક્રિયાપદ સાથે ઇન ટુ મુકાય. ચાલો ત્યાર પછી નવમો પેરેગ્રાફ, અભય, એના પછી અલ્પવિરામ આપ્યું, જેનો પરિચય આપ્યું છે. અભય, અભય કોણ? તો કે અ યંગ ટુરિસ્ટ ગાઈડ, એક યુવાન પ્રવાસી ગાઈડ એટલે માર્ગદર્શક, પ્રવાસી માર્ગદર્શક. વોઝ ગેટિંગ રેડી, તૈયાર થતો હતો, ટુ ગો ટુ બેડ, ટુ ગો આવે, ગો ઇન ન આવે, ટુ ગો, ગતિદર્શક ક્રિયાપદ સાથે ટુ આવે, આટલું યાદ રાખવાનું. ગો ટુ હિઝ બેડરૂમ, એના બેડરૂમમાં જવાની તૈયારી કરતો હતો. જસ્ટ એટ ધેટ ટાઈમ, બરોબર એ જ સમયે, હી હર્ડ, HERED નો આવે, HEARD આવે, સ્પેલિંગ ખોટો જે એ ભૂલ છે, એમાં હિયર એટલે સાંભળવું, એમાં પાછળ માત્ર ડી લગાડવાથી ભૂતકાળ થાય, ઈડી લગાડવાથી નહીં. હર્ડ એટલે સાંભળ્યું, ધ રોર એટલે ગર્જના ઓફ ધ એરોપ્લેન, વિમાનની, તેણે પ્લેનનો અવાજ સાંભળ્યો, એને વિચાર આવે છે, હાઉ કેન
ધેર, એમાં ટી એચ ઈ આર ઈ ધેર, ધેર બી અ પ્લેન ઇન ધીસ એરિયા, કે આ વિસ્તારમાં વિમાન ક્યાંથી હોઈ શકે. ટી એચ ઈ આર ઈ ધેર આવશે. આ ટી એચ ઈ આઈ આર ઈ સંબંધદર્શક સર્વનામ છે, ઈ નો આવે. ધેર બી અ પ્લેન ઇન ધીસ એરિયા, કે આ વિસ્તારમાં વિમાન ક્યાંથી હોઈ શકે. કારણ કે આ એ જૂના કોર્સનો પાઠ છે, બહુ જૂના કોર્સનો પાઠ છે. જ્યારે અમે 97માં શરૂઆત કરી ભણાવવાની ત્યારે આ છઠ્ઠો પાઠ આવતો, કે ત્યાં જે આપ્યું છે કે અભય જ્યાં રહેતો ને એક નાનકડું ગામડું હતું. હવે એ ગામડામાં ક્યાંથી વિમાન હોઈ શકે? હી થોટ, 9મા પેરેગ્રાફની બીજી લીટી છેલ્લે, હી થોટ, તેણે વિચાર્યું. હિયરિંગ ધ રોર, ગર્જના સાંભળીને, અગેઇન એટલે પાછી, હી ગોટ આઉટ, ગેટ આઉટ એટલે બહાર આવવું, એનું ભૂતકાળ છે. ગોટ આઉટ ઓફ હિઝ બેડ, એની પથારીમાંથી બહાર આવે છે. એન્ડ સ્ટૂડ એટ ધ વિન્ડો, અબોવ ધ વિન્ડો, બારી ઉપર ન ઊભો રહીએ, બારી પાસે ઊભો રહીએ. એટ ધ વિન્ડો, બારી પાસે ઊભો રહીએ છીએ. હી ટ્રાઈડ ટુ લુક આઉટ, તે બહાર જોવાનો પ્રયત્ન કરે છે. બટ કુડ નોટ સી, એમાં એસ ડબલ ઈ સી આવે. આ એસ ઈ એ સી એટલે દરિયો થઈ જાય, એસ ડબલ ઈ. બટ કુડ નોટ સી એનીથિંગ, પરંતુ કાંઈ જોઈ શક્યો નહીં. બીકોઝ, કારણ કે ધેર વોઝ અ લોટ ઓફ મિસ્ટ ઓન ધ ગ્લાસ, ગ્લાસ એટલે કે કાચ ઉપર ખૂબ જ ધુમ્મસ હતી જ્યારે બરફ પડે. અને આ જે જ્યાંની વાત કરે છે એ કાશ્મીર બાજુના બહુ ઠંડા પ્રદેશની વાત કરે છે, કારણ કે જે પાઠ અમે ભણાવતા મને સ્ટોરી યાદ છે એટલે કહું છું. ત્યાં બરફ પડે એટલે આપણે ભેજ લાગી જાય, અહીંયા મિસ્ટ એટલે ભેજ લાગી જવું. હી રશ્ડ આઉટ, તે બહાર ગયું. આમાં ચાર જે ભૂલ આપી છે, પહેલી લીટીમાં ઇનની જગ્યાએ ટુ આવે, પહેલી જ લીટીમાં છેલ્લે હર્ડ, એમાં ઈડી નહીં, માત્ર ડી લગાડવાથી ભૂતકાળ થાય. બીજી લીટીમાં ટી એચ ઈ આર ઈ ધેર આવે, અને અબોની જગ્યાએ એટ મુકાશે. સી એસ ઈ એ સી આપ્યું છે, ત્યાં એસ ડબલ ઈ સી મુકાશે. ચાલો ત્યાર પછી આપણે 10મો પેરેગ્રાફ જોઈએ. અ થીફ, થીફ એટલે ચોર. બિફોર બીંગ હેંગ્ડ આસ્ક, બિફોર, ત્યાં આફ્ટર નો આવે, બિફોર આવે. આફ્ટર બીંગ હેંગ્ડ આસ્ક, કોઈ હેંગ્ડ એટલે અહીંયા લટકાવી દેવું, ફાંસીના માછડે લટકાવી દેવું. ફાંસીના માછડે લટકાવી દીધા પછી ન પૂછાય, પહેલાં પૂછવાનું, એટલે બિફોર આવે. બિફોર બીંગ હેંગ્ડ આસ્ક, ચોર કે જેને ફાંસીને માછડે લટકાયડા પહેલાં પૂછ્યું. ધેટ, ત્યાં પ્રશ્ન વાક્ય જે આસ્ક આપ્યું છે, એટલે આસ્ક આપ્યું હોય તો પ્રશ્ન વાક્ય હોય, પ્રશ્ન વાક્યમાં સંયોજક તરીકે ઇફ મુકાય. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આ ભણ્યા હતા. હી કુડ સી ધ કિંગ, એને પૂછવામાં આવ્યું કે તારે રાજાને મળવું છે. અહીંયા સી એટલે જોવા છે નહીં, સી એટલે મળવું છે. સો હી હેડ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ, એણે કીધું કે એની પાસે કંઈક મહત્વની વસ્તુ છે. ટુ ટેલ હિમ એટલે રાજાને કહેવા માટે. વેન હી વોઝ ટેકન ટુ ધ કિંગ, જ્યારે એને રાજા પાસે લઈ જવામાં આવ્યો. હી ટોલ હિમ ધેટ, તેણે તેને કહ્યું કે. હી ન્યુ, તે જાણે છે. હાઉ ટુ પ્લાન્ટ ટ્રીઝ, કે વૃક્ષ કેવી રીતે ઉગાડવું, શા માટે ઉગાડવું નહીં, વૃક્ષ કેવી રીતે ઉગાડવું, કેવું વૃક્ષ. વિચ ગેવ ગોલ્ડન ફ્રૂટ્સ, કે જેમાં સોનાના ફળ ઉગે, સોનાના ફળ ઉગે એવું વૃક્ષ ઉગાડ, કઈ રીતે ઉગાડવું, કેવી રીતે ઉગાડવું એ ઈ જાણે છે. ધ થીફ ટોલ્ડ ધ કિંગ ધેટ, ચોરે રાજાને કહ્યું કે. સચ અ ટ્રી વુડ ગ્રો, આવા વૃક્ષ ઉગી શકે. ઓનલી, માત્ર ત્યારે જ, ઇફ એન ઓનેસ્ટ મેન વુડ પ્લાન્ટ ઇટ, જો કોઈ પ્રમાણિક વ્યક્તિ પ્લાન્ટ એટલે એને વાવે.
કોઈ પ્રમાણિક વ્યક્તિ જેને જિંદગીમાં કોઈ દી કોઈ ભૂલ જ ન કરી હોય એવી વ્યક્તિ આ ઉગાડે તો ઉગે, કોકે તો ભૂલ કરી જ હોય જીવનમાં કંઈક ને કંઈક. એટલે રાજાને પછી રિયલાઇઝ થાય છે, છોડી મૂકે છે, એ વાર્તા છે. ચાલો 11મો પેરેગ્રાફ જોઈએ. લાફ્ટર ઇઝ ખાલી જગ્યા મેડિસિન, ન્યા ધ બેસ્ટ આવે, કારણ કે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય જે સુપરલેટિવ ડિગ્રી એમાં બેસ્ટ પહેલાં ધ જ આવે ને ધ પછી બેસ્ટ જ આવે. ધ બેસ્ટ મેડિસિન કે હાસ્ય એક શ્રેષ્ઠ દવા છે. દવા નિર્જીવ હોય, નિર્જીવ હોય તો વીચ મુકાય વુ નહીં, વીચ મેક્સ વી, વીચ મેક વી નો આવે, ક્રિયાપદ છે મેક્સ, ક્રિયાપદ પછી કર્મ મુકાય, કરતા નહીં, એટલે ત્યાં અસ આવશે. વીચ મેક્સ અસ ચીયરફુલ કે જે આપણે પ્રસન્નચિત રાખે છે, એન્ડ હેલ્થી, હેલ્થી એટલે તંદુરસ્ત, કે હાસ્ય એક એવી દવા છે કે જે આપણે પ્રસન્નચિત અને તંદુરસ્ત રાખે છે. વી હેવ ટુ પે સમથિંગ, નહીં નથિંગ, વી હેવ ટુ પે નથિંગ ફોર ઇટ, આપણે એના માટે કાંઈ ચૂકવવું નથી પડતું. આપણે કોઈ સામે હસીએ, સારી રીતે હસીએ તો એના માટે કાંઈ પૈસા નથી દેવા પડતા. યેટ છતાં પણ પીપલ હાર્ડલી ફાઇન્ડ ટાઈમ, લોકોને ભાગ્યે જ ટાઈમ મળે છે. એન્ડ સફરિંગ, સફર એટલે પીડાવું, કોઈ વસ્તુથી પીડાતા હોય તો એના માટે ફ્રોમ વપરાય. આપણે આવું બધું શીખી ગયા, મરી ગયા હોય તો ઓફ અને પીડાતા હોય તો ફ્રોમ. ફ્રોમ ડિસીઝ એટલે રોગોથી, વોટ અ પીટી, કેવું દયાજનક. ચાલો 11 પેરેગ્રાફ આપણા પૂરા થયા, 12મો પેરેગ્રાફ કરવાનો નથી, બહુ મોટો આપ્યો છે અને આવો પૂછાતો નથી. બીજા પેરેગ્રાફ આપણે કરવાના છે. ચાલો 13મો પેરેગ્રાફ જોઈએ. વી વિઝિટેડ સાપુતારા લાસ્ટ યર, વિઝિટેડ ભૂતકાળ આપ્યું છે, લાસ્ટ યર એ પણ ભૂતકાળ આપ્યું છે. અમે ગયા વર્ષે સાપુતારાની મુલાકાત લીધી. ઇટ ઇઝ વર્તમાનકાળ છે, પેરેગ્રાફ ભૂતકાળનો છે, એટલે ઇઝની જગ્યાએ શું મૂકવાનું, વોઝ. ઇટ વોઝ માય ફર્સ્ટ વિઝિટ, તે મારી પ્રથમ મુલાકાત હતી. વિઝિટ ટુ આવે, વિઝિટ ટુ અ હિલ સ્ટેશન, ઓફનો આવે, તે હિલ સ્ટેશન એટલે હવા ખાવાનું સ્થળ, તેની પહેલી મુલાકાત હતી. વી ઓલ્સો ટ્રાવેલ્ડ વિથ, વિથ નો આવે, વી ઓલ્સો ટ્રાવેલ્ડ ઓફ ધ વન્ડરફુલ ટ્રેન, સોરી બાય આવશે અહીંયા, બાય વન્ડરફુલ ટ્રેન આવે, કારણ કે કોઈ પણ વસ્તુથી મુસાફરી કરવાની હોય તો બાય આવે, બાય ટ્રેન. એન્ડ સો ધ હોલ સિટી, અને આખું શહેર જોયું. વી સ્ટેડ ધેર ફોર અ વીક, અમે એક અઠવાડિયું ત્યાં રોકાણા. એક અઠવાડિયું એ સમયગાળો છે, સમયગાળો દર્શાવવા માટે ફોર વપરાય, સિન્સ નિશ્ચિત સમય દેખાડે. ચાલો 14મો પેરેગ્રાફ. આઈ હેવ રિસ્પોન્સિબલ નહીં, આઈ એમ રિસ્પોન્સિબલ, હું જવાબદાર છું એવું આવે, એટલે આઈની સાથે ટુ બીનું રૂપ એમ મુકાય. આઈ એમ રિસ્પોન્સિબલ ઓફ નહીં, ફોર, આઈ એમ રિસ્પોન્સિબલ ફોર હાઉ આઈ ફીલ એન્ડ વોટ આઈ ડુ ટુડે, આજે હું જે કાંઈ કરું છું, જે કાંઈ અનુભવું છું એનો જવાબદાર હું પોતે જ છું. આ એ જૂના કોર્સના પાઠનું વાક્ય છે, પેરેગ્રાફ છે. નો બડી કેન મેક મી ફીલ સેટ અગેન્સ્ટ માય વિલ, આવે અહીંયા યોરની જગ્યાએ માય આવશે, માય વિલ એટલે મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ મને ઉદાસ કરી શકે નહીં. આપણે કોક કે હાલો ઉદાસ થઈ જાઓ, તમે ઉદાસ થઈ જશો, ન થાય. એટલે ક્યારે કોઈ વ્યક્તિ મારી ઈચ્છા વિરુદ્ધ મને ઉદાસ ન કરી શકે. ઇફ આઈ હેવ અ બેડ ડે, જો મારો ખરાબ દિવસ હોય, આઈ એમ ધ વન, હું એકમાત્ર જ હું, હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઇટ, ત્યાં હુ આવે, હુમ નહીં, કારણ કે ખાલી જગ્યા પછી ઇઝ ક્રિયાપદ આપેલું છે,
એટલે હુ આવશે, હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઇટ. આઈ કેન નોટ એક્સપેક્ટ અધર પીપલ, મારે બીજા લોકો પાસે અપેક્ષા ન રાખી શકું ટુ ચેન્જ, કારણ કે ચેન્જ ક્રિયાપદ છે, એની પહેલાં ટુ આવે એટલે ટુ ચેન્જ ટુ મેક મી ફીલ બેટર, મને સારું લાગે એટલા માટે મારે એવું ન વિચારવું જોઈએ બીજા મારા માટે બદલાઈ દે. ચાલો એમાં ચાર ફેરફારમાં હેવની જગ્યાએ એમ આવશે, ઓફની જગ્યાએ ફોર, યોરની જગ્યાએ માય આવશે, વુમની જગ્યાએ વુ, એટની જગ્યાએ ટુ, અને માં છે યોરની જગ્યાએ માય આવશે, ભલે અંડરલાઇન ન હોય ભૂલ છે. ચાલો ત્યાર પછી 15મો પેરેગ્રાફ, માલા ઇઝ ઇન ધ કિચન. હવે માલા ઇઝ ઇન ધ કિચન, ન્યા ઇઝ નો આવે વોઝ આવે, શું કામ ને, આગળ જુઓ ક્યાંક ભૂતકાળ આપ્યું હશે. એટ ધેટ ટાઈમ, એ સમયે, સડનલી, અચાનક, અ કેટ જમ્પ, જો જમ્પમાં ઈડી આપ્યું છે એ ભૂતકાળ છે એટલે આગળ ભૂતકાળ જ આવે, જમ્પ્ડ ઓન આવે ધ કિચન પ્લેટફોર્મ, અચાનક રસોડાના પ્લેટફોર્મ ઉપર તેણે કૂદકો માર્યો. હર હસબન્ડ રશ્ડ ટુ, કારણ કે રશ્ડ ગતિદર્શક ક્રિયાપદ છે એટલે ન્યા ટુ આવે, ટુ ધ કિચન, ટુ સી, ન્યા ઇન્ફિનિટિવ બને, એક ક્રિયાપદ આવી ગયા પછી બીજા ક્રિયાપદની આગળ ટુ લાગે, ટુ સી વોટ હેપન, એના પતિ પણ રસોડામાં દોડી ગયા કે શું બન્યું, હેપન એટલે બનવું, થવું એમ. ત્યાર પછીનો 16મો પેરેગ્રાફ છે, ડિયર કૃષ્ણા, બે મિત્ર છે, કૃષ્ણા અને એનો મિત્ર છે, એને પત્ર લખે છે, આ એ જૂના કોર્સનો પાઠ છે. આઈ હોપ, હું આશા રાખું છું, યુ વોન્ટ માઇન્ડ, ડિડન્ટ માઇન્ડ નહીં, ડિડન્ટ તો ભૂતકાળ થઈ ગયું, હું આશા રાખું છું કે તને ખોટું નહીં લાગે, ભવિષ્યની વાત કરે. આઈ હોપ યુ વોન્ટ માઇન્ડ, હું આશા રાખું છું તને ખોટું નહીં લાગે, અનલેસ નહીં, ન્યા ઇફ આવે, કારણ કે આગળ નકાર આપ્યું છે, અનલેસ પોતે જ નકાર છે એટલે એમાં નકાર ન આવે. ઇફ આઈ એડ્રેસ, જો હું તને સંબોધન કરું, અહીંયા એડ્રેસ એટલે સંબોધન કરવું, સરનામું નહીં. ઇફ આઈ એડ્રેસ યુ, જો હું તને સંબોધન કરું એઝ ક્રિષ્ના ઇન્સ્ટેડ ઓફ જય ક્રિષ્ના, ઓફ જી બે વાર આપ્યું છે, ત્યાં એક જ એફ આવશે, ઓ એફ ઓફ, હું તને જય ક્રિષ્નાની બદલે ક્રિષ્ના તરીકે સંબોધન કરીશ તો તને ખોટું નહીં લાગે એવી આશા રાખું છું. આખા વાક્યનો મતલબ આવો થાય. હવે કૃષ્ણાને પત્ર લખે છે, ખરેખર એનું નામ જય કૃષ્ણા છે. આઈ એમ એટ પ્રેઝન્ટ બિઝી, વર્તમાનમાં હું વ્યસ્ત છું, વિથ અ લોટ ઓફ સ્કૂલ અસાઇનમેન્ટ, શાળાના અસાઇનમેન્ટ એટલે કાર્ય પ્રવૃત્તિ, ન્યા એટ નો આવે વિથ આવે. આઈ હેવ ટુ ફિનિશ સમ ઓફ ધેમ, નન ઓફ ધેમ નહીં, કેટલાય કામ હોય તો સમ ઓફ ધેમ આવે. આઈ હેવ ટુ ફિનિશ સમ ઓફ ધેમ, મારે એમાંથી કેટલાક પૂરા કરવાના છે બિફોર ધ એન્ડ ઓફ ધ ફર્સ્ટ સેમેસ્ટર, પહેલું સત્ર પૂરું થાય ત્યાં સુધીમાં. એમાં ચાર ફેરફારમાં ડિડન્ટની જગ્યાએ વોન્ટ આવશે, અનલેસની જગ્યાએ ઇફ, ઓ ડબલ એફ ઓફ છે ત્યાં ઓ એફ ઓફ, અને એટની જગ્યાએ વિથ, અને નનની જગ્યાએ સમ. ચાલો 17મો પેરેગ્રાફ, વન્સ અપોન અ ટાઈમ, એક સમય હતો, ધેર લીવડ અ ગ્રીસ અ ગ્રેટ મ્યુઝિશિયન, ગ્રીસમાં એક મહાન સંગીતકાર રહેતો હતો. હવે સંગીતકાર છે એ સજીવ છે એટલે અહીંયા વીચ નો આવે, હુઝ આવે, હુઝ નેમ, કારણ કે ખાલી જગ્યા પછી નામ આપેલું, હુઝ નેમ વોઝ ઓર્ફિયસ, કે જેનું નામ ઓર્ફિયસ હતું. બહુ સારો પાઠ હતો આ, એ 10મા ધોરણના જૂના કોર્સનો પાઠ છે. હી કુડ પ્લે, કારણ કે ભૂતકાળની વાત છે, વોઝ આપ્યું છે, આગળ લીવડ આપ્યું છે, વન્સ અપોન અ ટાઈમ આપ્યું છે, આ બધું ભૂતકાળ દેખાડે. હી કુડ પ્લે બ્યુટિફુલી ઓન હિઝ લાયર, એ સુંદર રીતે એની વીણા વગાડી શકતો. વેન, વાય નહીં, વેન હી પ્લેડ ઓન હિઝ લાયર, કારણ કે ઓર્ફિયસ એ પુરુષ હતો, ન્યા હિઝ લાયર, લાયર એટલે વીણા.
એક સંગીતનું સાધન છે એ વગાડતું. ન્યા વેન, વાયની જગ્યાએ વેન આવશે. વેન હી પ્લેડ ઓન, પ્લે ઓન એટલે ના પર વગાડવું એમ. કોઈ પણ વાજિંત્ર વગાડવું એના માટે પ્લે ઓન શબ્દ વપરાય. જ્યારે એ વીણા વગાડતો ઇવન વાઇલ્ડ એનિમલ સ્ટોપ, જંગલી પ્રાણીઓ પણ ઉભા રહી ગયા હતા ટુ લિસન ટુ હિઝ મ્યુઝિક, એનું સંગીત સાંભળવા. એનું સંગીત એટલું બધું મધુર હતું કે જંગલી પ્રાણીઓ પણ ઉભા રહી ગયા હતા. હી હેડ અ બ્યુટિફુલ વાઇફ, તેણે એક સુંદર પત્ની હતી કોલ્ડ યુરિડિસ, યુરિડિસ નામની, તેને યુરિડિસ નામની એક સુંદર પત્ની હતી. ધે લવડ વન અનધર ડીપલી નો આવે, પતિ પત્ની બે વ્યક્તિ થયા એટલે ઈચ અધર આવે. આમાંય વીચ આપ્યું છે, ન્યા વૂઝ આવશે, કેનની જગ્યાએ કુડ, વાયની જગ્યાએ વેન, હરની જગ્યાએ હિઝ અને વન અનધરની જગ્યાએ ઈચ અધર આવે. ચાલો હવે છેલ્લો પેરેગ્રાફ એ છે એની જગ્યાએ ધ, કારણ કે મોસ્ટ વેલ્યુએબલ આપ્યું છે. મોસ્ટ સુપરલેટિવ ડિગ્રી સૂચવે ને એની પહેલાં ધ જ હોય. તો મોસ્ટ વેલ્યુએબલ થિંગ ઇઝ ધ થિંગ, હવે વસ્તુની વાત થતી હોય તો વિચ આવે, એટલે વિચ ઓલવેઝ હેલ્પ્સ ઇટ્સ ઓનર. સૌથી મૂલ્યવાન વસ્તુ એ છે કે જે એના માલિકને મદદરૂપ થાય, હંમેશા એના માલિકને મદદરૂપ થાય. મેન પોસેસ, હવે માણસની વાત થઈ ગઈ, પોસેસ એટલે ધરાવે છે. મેની કોસ્ટલીસ, મચ કોસ્ટલી નું આવે, પાછળ થિંગ્સ વસ્તુ આપી છે, વસ્તુ ગણી શકાય એટલે મેની આવે. મેની કોસ્ટલી થિંગ્સ, માણસ છે ઘણી મોંઘી વસ્તુઓ ધરાવે છે, લાઈક જેવી કે કાર, બંગલોઝ, લેન્ડ એટલે જમીન, ગોલ્ડ એટલે સોનું, આવી બધી મોંઘામાં મોંઘી વસ્તુઓ એની પાસે હોય છે. હી વોન્ટ્સ મોર, એને વધુ જોઈએ છે, બીકોઝ કારણ કે હી ઇઝ નેવર સેટિસ્ફાઈડ, એને ક્યારેય સંતોષ જ નથી થતો. ઓલવેઝ સેટિસ્ફાઈડ ન આવે, સંતોષ થઈ જાય કંઈ જોઈએ જ નહીં, એટલે નેવર સેટિસ્ફાઈડ આવે. ધીસ હેપન્સ ઓફ મેન, એઝ મેન આવે, સોની જગ્યાએ એસ કરવાનું છે. એસ ધીસ હેપન, આવું બને છે. એસ કારણ કે, અહીંયા એસ એટલે કારણ કે મેન ઇઝ ઇગ્નોરન્ટ ઓફ હિઝ ઓન એબિલિટીઝ એન્ડ નેચરલ ગિફ્ટ્સ, કારણ કે માણસ છે એ પોતે ઇગ્નોરન્ટ એટલે અજ્ઞાન છે, ઓફ હિઝ ઓન એબિલિટીઝ પોતાની ક્ષમતાથી, એન્ડ રૂલ્સ નેચરલ ગિફ્ટ્સ અને કુદરતની ભેટોથી અજાણ છે. તો મિત્રો, આની સાથે આપણું જે એડિટિંગનું કામ હતું, ભૂલ સુધારણાનું, કરેક્શનનું, એ પૂરું થાય છે. આમાં બુકમાં તમને કેટલાય પેરેગ્રાફ આપ્યા છે, હવે બાકીના પેરેગ્રાફની આ રીતના તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે જો હું જ આ કરાવી રાખીશ તો પછી આપણો કોર્સ જિંદગીમાં પૂરો ન થાય. એટલે જેટલી વસ્તુઓ મારાથી શક્ય બનતી હતી બધી મેં કરાવેલી છે. આના પછીના લેક્ચરમાં આપણે કંઈક નવા ટોપિક સાથે મળશું. આ પેરેગ્રાફ બધાય તમારે તમારી બુકમાં તો લખવાના છે, એ ઉપરાંત સમયાંતરે તમારે બાકીના જે પેરેગ્રાફ આપ્યા છે, આપણે જેટલા ટોપિક પતી ગયા એ દરેક ટોપિકના પ્રેક્ટિસ તમારે કરવાની છે, ખાસ ધ્યાન રાખજો. આની સાથે તમારો ડી વિભાગ આખો પૂરો, ડી વિભાગ છે એ ગ્રામરનો પૂરો. આના પછીના લેક્ચરમાં આપણે કંઈક નવી વસ્તુ સાથે મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.